દેશભરના ટોલ નાકા પર 15 ફેબ્રુઆરીથી ફાસ્ટેગ ફરજિયાત કરાયું છે. ત્યારે પાલનપુરના ખેમાણા ટોલ નાકા નજીક ગ્રામ્ય વિસ્તારના રહીશોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ટોલ નાકાથી 5-1 કિલોમીટરમાં આવેલા ગામડાઓના લોકોએ પણ ફાસ્ટેગ ફરજિયાત થતા ટોલ ટેક્સ ભરવો પડે તેવી હાલત થઈ છે. ત્યારે અસરગ્રસ્ત ગ્રામજનોએ આજે પાલનપુર ધારાસભ્યની આગેવાની તળે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની ગુહાર લગાવી છે. ફાસ્ટેગ ફરજિયાત કરાતા પાલનપુરના ખેમાણા ટોલ નાકા પાસે વસતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ખેમાણા ટોલ નાકા પાસે આવેલા ચિત્રાસણી, આંત્રોલી, મલાણા, હેબતપુરા, પુરોજનપુરા, કોટડા, સુરજપુરા સહિતના ગામડાઓમાં વસતા લોકોને ફાસ્ટેગ ફરજિયાત થવાથી નાહકોનો દંડાવવાનો વારો આવ્યો છે. ધંધા, રોજગાર અને દવાખાના સહિત કામ માટે પાલનપુર આવવું પડે છે, તેથી તેઓએ પણ ફાસ્ટેગ ફરજિયાત થવાથી ટેક્સ ભરવાની નોબત આવી છે. ત્યારે રોષે ભરાયેલા લોકોએ આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની ગુહાર લગાવી હતી. ચિત્રાસણી, કોટડા, પિરોજપુરા, જસપુરિયા, હેબતપુર અને બધા આજુબાજુના ગામ લોકો ફાસ્ટેગના વિરોધમાં, કારણ કે પહેલાં અમારું ચિત્રાસણીને અને આજુબાજુના ગામડાને મફત હતું, પરંતુ હવે આ ફાસ્ટેગ આવવાના કારણે હાલ ટેક્સ લે છે અને આજુબાજુની પ્રજા, ગરીબ પ્રજાને તકલીફ પડે છે. એ માટે તાત્કાલિક ધોરણે એને નાબૂદ કરવું જોઈએ આજુબાજુના ગામના લોકો માટે. અને આજથી અમે કલેક્ટરની રજૂઆત કરાવ્યા અને જો નહીં થાય તો ગાંધીજીના માર્ગે અમે આંદોલન કરશું. આજે ગામના લોકો લક્ષ્મણપુરા, પિરોજપુરા, જસપુરિયા, કોટડા, સુરજપુરા, આત્રોલી, રામપુરા, કરજા અનેક ગામોની વચ્ચે નેશનલ હાઈવે અમારા સિટીમાં થઈને પસાર થઈ રહ્યો છે. એ ટોલ ટેક્સ, ખેમાણા ટોલ ટેક્સ ઉપર જે નજીકના ખેડૂતો હોય, વિદ્યાર્થીઓ હોય, અહીંનું ટ્રાન્સપોર્ટેશન બસો હોય, એના ઉપર જે અમને અગાઉ ટોલ ટેક્સ ફ્રી હતો અને લોકલ માણસોને અવર જવર કરવા દેતા, અત્યારે ફાસ્ટ્રેક આવવાના કારણે ટોલ ટેક્સ ઉપર આ સ્થાનિક લોકોને અવર જવર જે 15-1 કિલોમીટરના અંતરે છે એમની પાસેથી જો ટોલ ટેક્સ વસૂલ કરવામાં આવે તો આ ખેડૂતો છે, નાના સમાજના લોકોને અવર જવર કરવામાં ખૂબ મોટી મુશ્કેલી ઊભી થાય. ખરેખર આ નેશનલ હાઈવેને અમે તો કહીએ છીએ કે ત્યાંથી બાયપાસ કરીને લઈ જાય પેલી બાજુ, તો અમારી ટ્રાફિક સમસ્યા પાલનપુર સિટીની પણ અળવી થાય, છતાં પણ નથી. અત્યારે ટોલ ટેક્સ છે એની રજૂઆત છે, આ ગંભીર સમસ્યા છે. અવર જવર કરવામાં, ક્રોસ કરવામાં 60-70 રૂપિયા આપવા પડે એટલે આ ખેડૂતોને ખૂબ મોટી સમસ્યા છે. વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી છે. એસટી વિભાગની જે બસો જાય એના ઉપર પણ 2 રૂપિયા ભાડું વધારે ચડાવી દે છે. એટલે આ સમસ્યાને રજૂઆત કરવા આવ્યા છે કે સ્થાનિક આજુબાજુના લોકોને આ એની માટે એક એક્સ્ટ્રા રોડ બનાવી અને અવર જવર કરવા માટે આવે એવો બધાની સરપંચોની રજૂઆત છે.